વાત કરીએ તો અરબી સમુદ્રમાં પ્રદૂષણનું પ્રમાણ તપાસવાની કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે સુરત શહેરની નજીક આવેલા ઓલપાડ તાલુકાના ડભારી ગામના દરિયામાં 10 હજાર વર્ષ પહેલા ડૂબેલું એક નગર મળી આવ્યું છે. સંશોધકોએ આ શહેરને કૃષ્ણના દ્વારકા રાજ્યનો એક ભાગ હોવાનું કહ્યું છે. તો અગાઉ કેટલાક કારણોસર સરકારે દ્વારકા નગરીને લગતી કામગીરી પર પ્રતિબંધ મૂક્યા બાદ ફરી એકવાર અત્યાધુનિક ટેકનોલોજીથી દ્વારકાના અવશેષો શોધવાની કવાયત હાથ ધરવાની તૈયારી કરાઈ છે. 130 ફૂટ ઊંડે, 5 માઇલ લાંબુ અને આશરે 2 માઇલ પહોળું 10 હજાર વર્ષ પૂર્વેનું નગર મળી આવ્યું છે. 2000 થી 2011 સુધી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓશન ટેકનોલોજી દ્વારા દરિયામાં પ્રદૂષણની માત્રા ચકાસવાની કામગીરી દરમિયાન મળેલા અવશેષોને આધારે કામ શરૂ કરાયું હતું. ત્યારે ડોક્ટર એસ કથરોલિયાની આગેવાનીમાં કરાયેલી રિસર્ચમાં સુરત શહેરની નજીક ઓલપાડના ડભારી ગામના દરિયાઈ કિનારે નર્મદા નદીના મુખ્ય પ્રદેશથી 40 કિલોમીટર દૂર અને તાપી નદીના મુખ્ય પ્રદેશથી નજીક અરબી સમુદ્રના ઉત્તર પશ્ચિમે લગભગ 130 ફૂટ ઊંડે, 5 માઇલ લાંબુ અને આશરે 2 માઇલ પહોળું 10 હજાર વર્ષ પૂર્વેનું નગર મળી આવ્યું છે. અંગે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા ધવલ જોડાઈ ચુક્યા છે. જી ધવલ, હાલ આ નગર મળી આવ્યું છે તો શું વધુ વિગતો છે? જી બિનલ, તમને જણાવી દઉં કે સમુદ્રમાં જયારે પ્રદૂષણનું પ્રમાણ તપાસવાની કામગીરી હાથ ધરાઈ હતી ત્યારે સુરતના ઓલપાડ નજીક દરિયામાંથી આ નગર મળી આવવાનો દાવો સંશોધકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ એક ડૂબેલું નગર દ્વારકાનો એક ભાગ હોય તેવું સંશોધકો દ્વારા માની લેવામાં આવ્યું છે. અને આ નગર જયારે દસ હજાર વર્ષ પહેલાનું હોય તેમ નગર સંશોધકોનો દાવો છે. આ નગરની 130 ફૂટ ઊંડે પાણીમાંથી મળી આવ્યું છે, જે 5 માઇલ લાંબુ અને આશરે 2 માઇલ પહોળું નગર હોય તેવું માનવામાં આવે છે. આમ નગર મળ્યું ત્યારે ત્યારે નીચે સાથે માનવની અસ્થિ મળી આવી છે. માનવ વસ્તીઓની વાતને સમર્થન મળ્યું છે. 1000 જેટલા નમૂનાઓ, પથ્થરના ઓજારો, માટીના વાસણો, સ્નાનગર, માનવની અસ્થિ, બંગડી, બળદના શિંગડા, ત્રિમુખી પ્રતિમા સમાવેશ આ તમામ વસ્તુઓ મળી આવવાનો દાવ મંડાઈ રહ્યો છે. જી ધવલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર.